ઉમરગામ તાલુકાના સરીગામના માજી સરપંચ અને જાગૃત નાગરિક પ્રકાશ આરેકરે ગુજરાતમાં પોલીસ કર્મીઓને થઈ રહેલા અન્યાયના મુદ્દે તેઓ પ્રત્યે હમદર્દી બતાવતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોકલ્યો હતો ગામના જાગૃત નાગરિક પ્રકાશ આરેકરે તેમના પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ જવાનો વર્ષના ત્રણસો પાસઠ દિવસ પોતાના પરિવારને ભૂલીને તહેવારો તેમજ સામાજિક કાર્યક્રમો તથા સરકારી સમારંભ અને કુદરતી આફતોમાં સતત વ્યસ્ત રહે છે અને આ જવાનો ખૂબ જ માનસિક તાણમાં રહેતા હોય છે જેઓને અઠવાડિયામાં મળતી રજાઓ પણ મંત્રીઓના કાર્યક્રમોના લીધે ગુમાવી છે પ્રજાની સુરક્ષા માટે હંમેશા ખડે પગે ફરજ બજાવતા એવા પોલીસ જવાનો અને તેમના પરિવારજનો માટે સરકાર દ્વારા રજા તેમજ તેમના બાળકો માટે શિક્ષણની નવી નીતિ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી ખરેખર પોલીસનો મુદ્દો આટલો મહત્વનો છે કારણ કે પોલીસના પ્રત્યે કોઈ ધ્યાન નથી આજે પોલીસ આખું યુવણનો પરિવાર ભૂલીને આપણા તહેવાર હોય સમાજ કાર્ય હોય ધાર્મિક કાર્ય હોય તો પોલીસ ત્યાં દોડતા જાય છે ને આપણું રક્ષણ કરે છે પણ તે પ્રમાણમાં યુવણને મહેનતાનું મળતું નથી અને આજે ઇતર બીજા સરકારી ખાતામાં જોવા મળે તો ઓફિસરને ઓછામાં ઓછા પચાસથી હજારના ઉપર પગાર છે પણ આજે પોલીસ ખાતાને બિચારાને ચાલીસ ઓફિસરને પણ ચાલીસથી નીચે દસ હજાર સુધી આવા પગાર છે એટલે એવોર્ડને કહ્યું પડે ને તે પ્રમાણે એ એવોળના પરિવાર પ્રત્યે પણ ધ્યાન નથી આપી શકતા તો મેં એટલું જ માનનીય મોદી સાહેબ અને માનનીય અમિત શાહને ફેક્સ કરીને અને તે જ પ્રમાણે રૂપાણી સાહેબને ફેક્સ કરીને આ લેટર મોકલ્યું છે કે એવોળના દુખ સાચા છે મેં કાય કોઈ દૂધ ગુનો નથી કર્યો કે પોલીસથી ફેવર કરતો છે પણ આ હકીકત લખું છું સાહેબ કે પોલીસ જેવા દુઃખ કોઈને નહીં एटली कमसे कम इवढने अठवड्या एक पण रजा आपे तो पण ए बिचारा परिवारने वेची शकते ना इव्हरना बाळके चर्चा करी शकते तो करते पोलिस नो संख्या, पोलिस होश पण आणि वा रेस पण म्हणजे आणि युवनं आरोग्य पण सारू रेशे आणि ज्या पण इव्हननी बदली थायचे पोलीस खातानी त्या इव्हणने एट दुःख आहे की पोलिस ने त्या પોલીસના બાળકોને પોલીસની બદલી કરો વાંધો નહીં પોલીસને કંઈ વાંધો આવતો નથી અહીંયા નોકરી કરીને ત્યાં કરો નહીં પણ પોલીસ જ્યાં જ્યાં સમજો આજે વાપીથી અમદાવાદ ગયેલા છે તો અમદાવાદમાં એવળના બાળકોને એડમિશન અને રહેવાની રહેવાની વ્યવસ્થા એ કમ્પલસરી આપવી જોઈએ ને પછી એવણને મોકલવા જોઈએ પણ પોલીસને આ થતું નથી અને કોઈ કોઈ વખતે મંત્રીશોની મુલાકાત હોય બધાની મુલાકાત હોય ત્યારે પણ એવળને ભૂખા રહેવું પડે છે એટલે આ પોલીસનું દુઃખ મને ખરેખર મન લાગે છે અને મારી બેબી પણ એક દિવસે બોલી ગઈ કે પપ્પા તમે આટલું કરશો પોલીસ માટે કેમ નથી કરતા કે પોલીસને કેટલા દુઃખ આપણે જોઈએ છે અને પોલીસે પબ્લિકનો માર ખાવાનો પણ પોલીસે મારવાનું નહીં આ ન્યાય કયો છે આ અને પછી કહે પોલીસ ખાતું પૈસા બો ખાય કોણ ખાતું નથી આજે હાયર મિનિસ્ટર લેવલ દિલ્હીથી બધા સડેલા છે બધા બધા પૈસા ખાય છે પોલીસ એકલા નથી ખાતા